कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत सबकी आज करूं पूजन सबकी आज करूं पूजन चौसठ रिद्धि धारी मुनि भगवान को ना रिद्धि सिद्धियों अंगे ने इमनी साधना अंगे आपे स्वाध्याय करिए छी आजे 64 विद्याओना क्रम में फरी एक बार आपणे आठे आठ विद्याओना नाम एना पेटा भेदो 64 पेटा भेदोना नाम जोई लई अने त्यार बाद एक एक रिद्धि अंगे खास करीने जे पहली रिद्धि छे रिद्धि रिद्धि ज्ञान संबंधी आ विशेष रिद्धि है ये थोड़ी चर्चाओ आपे मूल पूजा ने एना छंदों ने आधार करी आजे मंदिर में पूजा वक्ते रिद्धियों अंगे सिद्धियों अंगे विद्या अंगे बुद्धि अंगे थोड़ी घनी चर्चा रिद्धि जो आमा स्थापना नो छंद छे बुद्धि विक्रिया चारण तप बल औषधि रस सुरिद्धि अक्षीण एवी रीते बधी रिद्धिओना नाम आमा लीधेला छे बुद्धि विक्रिया चारण तप अने बल आ पांच प्रकार थया पछी औषधि रस रिद्धि रस रिद्धि अने अक्षीण रिद्धि आठ रिद्धिओ छे मुनिराजो ने अणधर भगवंतो ने आ बधी विशेष रिद्धिओ प्राप्त थती होय छे सातिशय पुण्यना प्रसंगे खरेखर तो पुण्यना ज फळ छे आम जुओ तो कषायोनी मंदता परिणामोनी विशुद्धि आने लीधे आ बधी रिद्धिओ प्रगट थाय छे हुं एक सामान्य वात पहेला करू छू आमां बुद्धि रिद्धि छे ई ज्ञाननी विशेषता संबंधी छे जेटला जे बधा एना भेदो छे ने अढारे अढार भेदो अढारे अढार भेदो में आपणे जो केवल ज्ञान रिद्धि सौथी पहेली छे केवल ज्ञान रिद्धि ज्ञान संबंधी छे रिद्धि तो मन प्रे ज्ञान छे बीजाना मन में रहेला विचारों ने जाणवा रूपे ज्ञान संबंधी छे तो नमस्ते सम्य ज्ञान ना पांच भेदो में मन प्रे ज्ञान पण छे पति शुद्ध अवधि मन प्रिय केवल अवधि ज्ञान छे अहीं सम्यक अवधि नी अपेक्षा ए वात लेवानी छे द्रव्य क्षेत्र काल जो अवधि ज्ञान मां ज
અવધિ જ્ઞાનના નામમાં જ શબ્દ પડેલો છે અવધિ. અવધિ એટલે મર્યાદા, એટલે મર્યાદાને રાખીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એને મર્યાદા પૂર્વક જ જાણશે. બહુ ઘણા બધા એના ભેદ પ્રભેદો બધા છે, આમાં એની થોડીક વાત લીધ, દેશાવધિ, સર્વાવધિ, પરમાવધિ, આ બધા ભેદ પ્રભેદો લીધા છે. અને રાજવાર્તિક ધવલા વગેરે ગ્રંથોમાં દેશાવધિ કોને હોય, સર્વાવધિ કોને હોય, પરમાવધિ કોને હોય, આ બધા ભેદ પ્રભેદોની એમાં ચર્ચા આવે છે. બીજી, નરકમાં જન્મ્યા બાદ અવતાર લેતા વેતર દરેક નારકીને નિયમથી હોય છે, પણ એ કઈ અવધિ રિદ્ધિ ન કહેવાય, જ્ઞાની અને અજ્ઞાની બધા એને હોય છે. દેવોને પણ બધા એને હોય, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ. દેવગતિમાં જન્મ લેતા વેત જ થાય, એને ભાવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય. પ્રત્યય એટલે નિમિત્ત, ભાવ એ સંસાર જ જેમાં નિમિત્ત છે, ભાવ પ્રત્યય અવધિ જ્ઞાન. પણ એ બધું રિદ્ધિઓમાં નહીં આવે, સાધનાના બળે જો વિશેષ સમ્યક અવધિ પ્રગટ કરેલી હોય તો એ સમ્યક અવધિમાં કહેવાય, એટલે અવધિ જ્ઞાનની રિદ્ધિમાં ગણાય. એક વાત આમાં બહુ સરસ મને વિચાર આવે છે કે જેમ અવધિ જ્ઞાનનો નિયમ છે કે દેવગતિમાં જન્મે એટલે તરત જ ત્યાં અવધિ જ્ઞાન થાય, બરાબર, નારકી નરકમાં જન્મે એટલે તરત જ થાય, પણ એ રિદ્ધિમાં નહીં આવે, બરોબર. હું હવે શું કહું છું ધ્યાનથી સાંભળો. એવી જ રીતે જૈન કુળમાં જન્મ્યા એટલે તરત જ જૈની થઈ ગયા, શું સમજાય છે? જૈન કુળમાં જન્મ્યા એટલે તરત જ જૈની ન થયા, સમજાય? એ રિદ્ધિમાં ના ગણાય, ઇન ધ સેન્સ કે અમે જૈન કુળમાં જન્મ્યા એટલે જૈની થઈ ગયા એમ નહીં. તું જૈન કુળમાં, જૈન કુળમાં જન્મેલો છે એ તો તારો મહાભાગ્ય છે, સમજાણો, એ તો તારો મહાભાગ્ય છે. પણ એની સાથે સાથે જૈનત્વના સંસ્કારોને તું જો કેળવતો રહીશ તો તને એ જૈનપનાની રિદ્ધિ થઈ ગઈ. એટલે રિદ્ધિ પ્રાપ્તિમાં પોતાનો પુરુષાર્થ, પોતાનો ઉદ્યમ, માસ્તર સૌમાંથી સૌ માર્ક્સ આપે અને છોકરો મહેનત કરી કરીને એક એક માર્ક્સ ની મહેનત કરીને માર્ક્સ લાવે એવામાં ફેર નથી. શિક્ષકે જે સૌ આપ્યા હોય આંખ બંધ કરીને, છોકરો મહેનત કરીને સૌ માર્ક્સ મેળવ્યા હોય, કેટલો ફેર છે બેઉમાં? એમ બાપ દાદા થી જૈન કુળ તો મળ્યો, દિગંબર ઘર પરિવારમાં જન્મ્યા, જન્મ્યા એટલે જૈન થઈ ગયા, વિચારજો આવા. રાજકોટમાં જન્મ્યા એટલે કે મોક્ષ થઈ ગયા. બહુ સમજવા જેવી બાબતો છે. મોક્ષ પ્રકાશકમાં એ આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લેવાનું છે, મારે પરીક્ષા રહિતમાં આવશે હજી, કે જૈન સમાજ સાથે રહેતા રહેતા, જૈની લોકો સાથે રહેતા રહેતા, મંદિરે જતા થયા, આ પાડોશી આ તત્વ સાંભળે એટલે આપણે પણ આવીને સાંભળતા થયા, તો શું જૈની થઈ ગયા? આપ સૌને કહું છું, વિચાર કરો, એ તો સંગતિને લીધે આપણે કરી, પાડોશી કરે છે એટલે. ઘણા એવા દુનિયાના મુસલમાનો છે, આપણા રાજકોટમાં ઘણા એવા મુસલમાનો છે, હા, આપણા નારાયણભાઈ, શું નામ, બલવંતભાઈ, એ સામે જે નારાયણ ફાર્મસી કરીને દુકાન છે ગેલેક્સીની બાજુમાં, સામે નારાયણ ફાર્મસી આયુર્વેદિક દુકાન. હવે બલવંતભાઈ તો આપણા મુખ્ય, હવે એના દોસ્તાર ભાઈબંધ જે છે ધંધાકીય બાબતમાં પાર્ટનર, એ મુસલમાન છે, ઓરા ઓરા છે. તો એ જૈનીની સાથે, મુમુક્ષુની સાથે ભળીને ધંધો વ્યાપાર ચાલુ કર્યો અને એ બોલે જય જિનેન્દ્ર, સમજો, આપણે જઈએ તો એ ઓળખે તો જય જિનેન્દ્ર કહે. તો મારો પ્રશ્ન છે, જય જિનેન્દ્ર કહેવાથી, મુમુક્ષુની હારે ધંધો વ્યાપાર કરવાથી કે મંદિરે આવવાથી મુમુક્ષુ થઈ ગયો, એમ પૂછું છું. હા, કોયલ વહેલી સવારે શિખર ઉપર બેસીને ટહુકો કરે, ઉહક દ્રુત વિલંબિત સ્વરમાં ગાય,
ગામ ઝૂમી ઉઠ, કાગડાને થઈ એક દિવસ ઈર્ષા. એને એમ થયું કે આ મંદિરના શિખર ઉપર બેસીને ગાય છે એટલે ગામ ગાંડું થાય છે. એટલે આવતીકાલે જેમ ઓલા પૂજામાં જગ્યા પકડીને બેસે ને, ગણાય જગ્યા રિઝર્વ રાખે, કોઈ આવીને બે નહીં, રૂમાલ રાખે. તો કાગડાએ પણ વિચાર્યું આવતીકાલે ઈ આ કોયલ આવે ઈ પહેલા હું આવીને જગ્યા પકડી લઈશ. કોયલ આવીને બેસે ઈ પહેલા તો કાગડો આવીને બેઠો. ગામના લોકો પથ્થરો મારી મારીને ત્યાંથી એને ઉડાડી દીધા. શિખર ઉપર બેસી જવાથી કાગડો કોયલ તો ન જ થાય. એમ જૈનીઓ સાથે, સમાજ સાથે પરિસ્થિતિ હોય એવો સહજ સ્વભાવ. અરે ગોપાલદાસજી ભરૈયા જેવા એવા બહુ ભાગ્યશાળી એવા હતા જે બ્રાહ્મણમાં જન્મ્યા હોય, હિન્દુ સમાજમાં જન્મ્યા હોય અને એવો વાતાવરણ મળ્યું હોય, આંગળી માની આંગળી પકડીને મંદિરે જતા થયા, એવા પાકા જૈની થયા, એવા પાકા જૈની થયા. એમના લખેલા જૈન સિદ્ધાંત પ્રવેશિકા જેવા ગ્રંથો જૈન પાઠશાળાઓમાં સૌથી પહેલા ભણાવવામાં આવે. એવા કેટલા અજૈની, એવા કેટલા અજૈની વૈષ્ણવ, અજૈની એમ તમે અજૈની જેઓ એ સાધના કરી હોય. એવું છે આ રીતે અવધિ જ્ઞાન ના સંદર્ભમાં વાત. હા, સ્વર્ગમાં ગયા અને દેવમાં ગયા, નરકમાં જન્મ્યા, જન્મતા વેત જ અવધિ જ્ઞાન થયું. જન્મતા વેત જ અવધિ જ્ઞાન થયું એટલે એને કઈ અવધિ જ્ઞાન ને રિદ્ધિમાં તો આપણે ન જ ખતવીએ. એમ અવધિ જ્ઞાન છે, ઓર્ડિનરી અવધિ જ્ઞાન છે. તો આ બધા પણ જ્ઞાનના જ ભેદ પ્રભેદો છે, બીજ બુદ્ધિ છે. એમાં પણ બહુ સરસ ચર્ચા છે બધી. હા, એક બીજ સાંભળે, ચોખા અને ઘઉં બધું ખરીદવા નથી જતા આપણે, આખી આખી પૂર્ણિમાના દરેક ઘઉંના દાણા થોડું જોઈએ છે આપણે, દરેક 5-25 દાણા જોઈને આખી પૂર્ણિ. અરે ગોડાઉનમાં પડેલ માલ નો આપણને અનુમાન થઈ છે ને, ગજબની વાત. હા, એટલે કહેવાનો એક પદ સાંભળે અને સમગ્ર ગ્રંથ એને યાદ આવે. આ બધી જો આ સ્મરણ શક્તિ, ધારણા અવધારણાના બધા સંસ્કારો છે. ઓહો હો હો, સમય સાર તો કેવળ જ્ઞાન નો સૂર્ય છે. સરસ બોલ્યા ગુરુદેવજી આજે. હા, આ તો કેવળ જ્ઞાન નો સૂર્ય છે. આ એટલો મહિમા કરે છે ગુરુદેવ. હા, અગિયારમી ગાથા, બારમી ગાથા નું અનુસંધાન, ચોથો કળશ, જીન વચસી રમન, એનો મોહ વમન થયા વિના નહીં જ રહે. જે જીન વચનોમાં રમે, વચનોમાં રમે એટલે વચનોમાં રમે એમ નહી, વાચમાં રમે. લખ્યું તો છે ત્યાં જીન વચનોમાં રમે, એટલે જીન વચનોમાં રમવા માત્ર થી મોહ વમન નહીં થાય, એના માટે સાધના થોડોક શાંતિથી ગંભીરતાથી બીજ બુદ્ધિ, એવી જ રીતે કોષ્ઠ બુદ્ધિ. હા, આગળ આવશે સ્ક્રીન ઉપર પણ તમને હું બધા એક એક વાત કરીશ. આપણે એક એક ની વાત કરી તો આમાં જે જ્ઞાન સંબંધીની બધી રિદ્ધિઓ છે બરાબર, ચાલવાની ક્રિયા, પાદાનુસારીની રિદ્ધિ, હા, કોઈ પણ આગળ પાછળનો પદ, ગ્રંથનો આગળનો પાછળનો વચ્ચેનો બધો લઈ લે, બધું ખ્યાલમાં આવી જાય. જો એના માટે હું તમને એક વાત કરું, બહુ પ્રેક્ટિકલ દાખલો છે. ઘરે આપણે સિરિયલો જોતા હોય ને, ઘરે સિરિયલો, તો બહેનોને 2-3 એપિસોડ એમાંથી છૂટી ગયા હોય તો કઈ ફેર નહીં પડે. 8 દિવસ આપણે કામમાં લાગી ગયા હોય, 8 દિવસના 8 એપિસોડ આપણા છૂટી ગયા હોય, 9મા દિવસે જોડાઈ જઈએ ને, તો 9મો જે એપિસોડ આપણે જોશું, એ 8 દિવસના એપિસોડમાં શું આવ્યું હશે એનો બધો અનુમાન તાળો આપણે મેળવી લેતા હોય છે. ખ્યાલમાં આવ્યું શું કીધું આ? હા,
વિષય ભોગોની બાબતમાં આ બધી બાબતો આપણને સૂઝે, બુદ્ધિ નથી ચાલતી એમ નથી. મારે તો આજે પૂજામાં એ જ વાત કરવાનો હતો. હા, લોકડાઉન ની બાબતમાં તાળા જો લાગી ગયા છે તો આપણા સ્વાધ્યાય ભવનોને, મંદિરોને તાળા લાગી ગયા છે. બજારો ખુલી છે, શોપિંગ ખુલ્લું છે, ખાવાનું પીવાનું આપણું કાંઈ બંધ નથી. જો બંધ થયા છે તો આપણા ધર્મની આરાધના, સ્વાધ્યાય બંધ છે બસ. હા, દવાખાનો ખુલી છે, કોર્ટો ખુલી છે, બજારો ખુલી છે, હા, ખાવા પીવાની રેકડીઓ, હોટલ, બધું બધું ધમધમે છે કે નહીં? હા વકીલ સાહેબ, તો બંધ શું છે? બંધ તો એટલું છે કે સ્વાધ્યાય ભવનમાં આવીને સ્વાધ્યાય કરવાનું બંધ છે. ચેપનો ભય ત્યાં જ લાગે, બીજે નહીં લાગે. ઈશારો મારો સમજો આપ સૌ, શું કહેવા માંગુ છું. તો બીજ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ, આહાહા, કોષ્ઠ બુદ્ધિ રીતિ તો એટલી અદ્ભુત છે. કોઠારમાં ઘણું બધું પડ્યું હોય, શું ન હોય તમે વિચાર. આપણે હોય ને સ્ટોક રૂમ કહીએ, સ્ટોક રૂમ રસોડાના બાજુમાં હોય. હા, સ્ટોર રૂમ, સ્ટોર રૂમ કહીએ ને આપણે, સ્ટોર રૂમ રસોડાની બાજુમાં. તમે તો બિલ્ડર, રસો શું કહ્યું, સ્ટોર રૂમ. હા, સ્ટોર રૂમ, સ્ટોર રૂમ કિચન ને આડીને જ હોય. કેમ કિચન ને આડીને જ હોય? મારે બિલ્ડિંગ ની ભાષામાં નથી કેવું, મારે તો ધર્મની ભાષામાં કેવું છે. વાપરવાનું સહેલું પડે ને. બેનો બોલો, તમારા બંગલાઓમાં પણ બધા એનામાં ત્યાં ગૌતમ બુદ્ધ વાળા, હા, સ્ટોર રૂમ ક્યાં હોય? કિચન ને આડીને જ ને, કિચન ને આડીને. કેમ કિચન ને આડીને? કેમ કે ફટ દઈને ત્યાંથી લઈને આપણે તરત જ યુઝ થાય ને. જો કેટલું ગજબની સાયકોલોજી છે એની પાછળ. એમ કોષ્ઠ બુદ્ધિ કોઠારમાં, એટલે સ્ટોક રૂમમાં, સ્ટોર રૂમમાં એટલું બધું પડ્યું છે, એટલું બધું પડ્યું છે એની પાસે. પ્રથમાનયો, કરણાનયો, ચરણાનયો, ઉષાસિદ્ધિપાય ચરણાનયોગ નો ગ્રંથ છે. હા, લઘુ તત્વ સ્પોર્ટ ચરણાનયોગ નો અદભુત સ્તુતિ નો ગ્રંથ અમૃતચંદ્રાચાર્ય દેવ. તત્વાર્થસાર, તત્વાર સૂત્ર નો અનુવાદ, ક્યાં આત્મખ્યાતિ, ક્યાં તત્વ પ્રદીપિકા, ક્યાં સમય વ્યાખ્યા. બોલો, ચારે અનયોગોના બધા માલ કેટલો એમની પાસે ભરેલો છે, કોઠારમાં બધું જ છે. ભરતભાઈ, મને ઘણી વખત કોક કોક દુકાન વાળા જયારે આમ આપણે ગયા હોય ને, આપણે હોમ મિનિસ્ટર ની સાથે, આપણે તો મુખ કેવળી જોઈએ. હા, આપણે તો આગા જ, સાત હાથ આગા આપણે. હા, દુકાનથી તો આપણે બહાર ઉભા હોય તો ઓલા દુકાન વાળાને પૂછે ને, બેન આ છે? તમે બોલો ને, મારી પાસે તો શું નથી, આખા રાજકોટમાં નહીં મળે, એ મારી પાસે મળશે. મને એમ લાગે કે આ કાં તો પૂર્વમાં કોષ્ઠ બુદ્ધિ રિદ્ધિ નો ધારક થયો હોય, કાં તો, એટલે ધારક મીન્સ સંસ્કારો સેવ્યા હોય, બધું જ છે એની પાસે. મમ્મી ની દીકરી, પપ્પા ની દીકરી કે મમ્મી ની દીકરી? હા, આપણી પાસે સાંભળજો બેન જોશનાબેન, સમયસાર ની બે ચાર છ ગાથાઓ સિવાય બીજું કઈ નથી. અને તોય અભિમાનનો પાર ન મળે. કાશી વિશ્વનાથ વાળા સમજાય છે? કેમ આજે મૂડ લેસ છો? સામ સાસ સસરા અહીંયા છે એટલે. હા, પ્રસન્નતાથી સાંભળો, બે ચાર છ સમયસાર ની ગાથા આવડે, રત્નગણ શ્રાવકાચાર નું ખબર નથી, નિયમ સાર નું ખબર નથી. હા, કથા આવડતી હોય તો ભેદ જ્ઞાન ની વાતો ન આવડે, દ્રવ્યાન યોગની નહી, પ્રમાણ ની વાતો ન આવડે. તો વિચાર તો કરો, તોય અભિમાન કેટલો. અને આ મુનિરાજોને કોષ્ઠ બુદ્ધિમાં કોઠારની જેમ બધું જ પડેલું છે એમની પાસે. કોષ્ઠ બુદ્ધિ કી રિદ્ધિ પ્રાપ્ત કર ભી રહેતે મુનિ અવિકારી, ભિન્ન ભિન્ન તત્વો કા સમ્યક અર્થ બતાતે અનગારી. ગમે તે પૂછો ને, કરણાન યોગ નો પૂછો, જવાબ હાજર. ભેદ જ્ઞાન નું પૂછો, જવાબ હાજર. કથાઓનો પૂછો, જવાબ હાજર.
સ્તુતિ સાહિત્યનો પૂછો જવાબ હાજર, છતાં અભિમાન ક્યાંય હોય નહીં, હું કોળો અને બજારની શેરી સાંકળી હોય નહીં. હા, અરે આપણને એક સારી એવી ભાષા આવડે તો તરત અભિમાનનો પાર ન મળે. હા, અને મેં આપ સૌને શ્રી ભૂવલય ગ્રંથ ઉપરનો સ્વાધ્યાય લીધેલો છે. અહીંયા શ્રી ભૂવલય 718 ભાષામાં એને વાંચી શકો, એવી અદ્ભુત રચના, એવી સાધના હશે. કલ્પના તો કરો. અભિમાન નહીં ભાઈ. કાર્તિકેયનું પ્રેક્ષાકાર લખે છે, ક્યાં કેવળીનો અનંત જ્ઞાન, ક્યાં આ મારું અલ્પ જ્ઞાન, શું કરું એનો અભિમાન. એ તો મારું તણખલું છે, એની સામે તો આ મારું તણખલું છે. તણખલું, હા, બીજું કાંઈ નથી, તણખલું છે ભાઈ. બહુ અદભુત વાતો છે. જો એક વાત યાદ રાખજો, જ્ઞાન વધે પણ અભિમાન ન વધે. શું કીધું? જ્ઞાન વધે પણ અભિમાન ન વધે, યાદ રાખજો. હા, અભિમાન ન વધવો જોઈએ ભાઈ. નિરભિમાન, નિરભિમાન, ડાઉન ટુ ધી અર્થ હંમેશા. આજે કેટલું સરસ વાત કરી. હા, તમ મીઠી દો તચ્છિતો, એમાં જ રત રહો, રત રહો, સંતુષ્ટ રહો. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા. કેટલી સરસ ગાથા નિર્જરાધિકારનું ભાઈ. એમ જ્ઞાયક સ્વભાવ ભાવમાં તું રત રહીશ, ઈ જે રત રહેવાની કળા છે, સાચી નિર્જરા તો ઈ છે. સમજો, ટીકામાં શુદ્ધોપયોગ ને નિર્જરા કીધું, એમ વાત કરી ગુરુદેશ. ગામનું બધું હોય પણ આપણે રામનું નહીં મૂકવાનું. ભિન્ન ભિન્ન તત્વો કા સમ્યક અર્થ બતાતે અનગાય, પદાનુસારીમાં એક પદ જાણે આખું શાસ્ત્ર યાદ આવી જાય. સંભિન્ન શ્રોતૃત્વ જે બહુ સરસ છે, એમાં જાત જાતના અવાજો સાંભળે. 96 કરોડ પાયદળ અક્ષૌહિણી સેના ચક્રવર્તીની, એ બધો ઘોંઘાટ એના કાને પડતો હોય પણ એક એક નો અવાજ ઓળખી બતાવે. શતાવધાની તો એની સામે કઈ નથી. શતાવધાની તો સિંધુની સામે બિંદુ છે, તો આપણને શતાવધાની નો કેટલો લાગે? ઓહો, થાય ને આપણને. હા, એમાં તો 100 વસ્તુઓ છે. 96 કરોડ પાયદળ છે, એમાં હાથીઓ કેટલા અને ઘોડાઓ કેટલા અને ઊંટ કેટલા, એકો એક ના અવાજ તારવીને બતાવી શકે. બોલો, હવે તમે વિચાર કરો, આ કેવો ગજબનો સંભિન્ન શ્રોતૃત્વ રીતિ. અને ગઈકાલે પણ વિચાર આવ્યા હતા, પૂજામાં હું વાત કરું. સમજો કે આપણે પૂજા વખતે જરીક ધોધમાર વરસાદ આવે બહાર, અને જે મંદિરના કિનારે બેઠા હોય, એટલે અંદર હોલમાં કિનારે બેઠા હોય બહારના આગળ, કેટલી આકુળતા થાય. આજે તો મજા જરાય નહીં આવી. કેમ? બહાર વરસાદ પડતો તો અવાજ એટલો આવતો હતો ને, જરાય કઈ સંભળાતું નતું. બોલો, એક વરસાદની ધારા પણ આપણને વિઘ્ન પહોંચાડે. હા, અને અહીંયા કહે છે અક્ષૌહિણી સેના કલબલ 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 કરે તો એકો એક ના અવાજ ને તેઓ જુદા જુદા સાંભળી શકે. શ્રવણેન્દ્રિયની શક્તિ તમે જુઓ, સાંભળવાની એની શક્તિ, હા, એની વિશેષતા, એની સાતિશયતા તમે જુઓ. આ બહુ અદભુત. બધી ફરીથી કહું છું, સાધનાનો પણ છે. હા, એવી રીતે દૂર સ્વાદનત્વ, દૂરથી જ સ્વાદને ઓળખે. હા, દૂરથી જ સ્વાદને ઓળખે. નિશાળમાંથી છોકરો આવે ને ઘરે, તમારે થતું હશે નાના હશે ત્યારે, અમારે ઘરે તો હંમેશા હું જોઉં. આજે 10મા ધોરણમાં ગયા હોય તો હજી લિફ્ટમાંથી ચડીને આવે ને, પગથિયા ચડીને આવતા હોય ઘરે, આવતા વેત જ મોઢામાંથી, મમ્મી આજે પુડલા બનાવ્યા છે ને, આજે ઇડલી ડોસા બનાવ્યા છે ને, તો એ માં કહે કે તને કેવી રીતે ખબર પડી? મને તો લિફ્ટમાં જ ગંધ આવી ગઈ, નીચેથી જ ઓળખી જાય. બોલો, આજકાલના બાળકોની પણ એટલી ઘ્રાણેન્દ્રિયની શક્તિ જોરદાર. આ તો રિદ્ધિધારી પુનિરાજો છે.
યોજન પ્રમાણનું બધું સ્વાદ ચાકી લે, જાણી લે એમ એમ સ્પર્શનની બાબતમાં. જો પેલા વિષ્ણુકુમાર મુનિરાજ નું નથી આવતું, ઉભા ક્યાં છે અને હાથ લંબાયો તો માનુષોત્તર પર્વત સુધી, યા દૂર સ્પર્શનત્વ. એવી રીતે દૂર ઘ્રાણત્વ, શ્રવણત્વ, આ બધા ઇન્દ્રિયો સંબંધી, પાંચે ઇન્દ્રિયો સંબંધીની બધી બુદ્ધિ રિદ્ધિઓ છે. આગળ 10 પૂર્વ છે, 14 પૂર્વ છે, અષ્ટાંગ નિમિત્ત. ભદ્રબાહુ સ્વામી હતા, અષ્ટાંગ નિમિત્તના જ્ઞાની હતા. એ બહુ સરસ છે. વિશેષ વિશેષ રૂપે અંગ ભંગ ને લીધે, સ્વપ્ન ને લીધે, સ્વર ને લીધે, વ્યંજન ને લીધે, આ બધા જાણી જાય, તરત જ ખ્યાલમાં આવે, વર્તે એમ. છેલ્લે પ્રજ્ઞા શ્રમણ. પ્રજ્ઞા, જો આમાં કેટલી સરસ લખ્યું છે, બિના પડે હિ દ્વાદશાંગ કા હોતા પૂરા જ્ઞાન. ઘણા નથી કેતા આપણામાં, ગ્રહસ્થોમાં, હું તો એક વખત સાંભળું ને પછી મને વાંચવાની જરૂર ના પડે, બધું યાદ રહી જાય. પણ ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ પાપના વેઠિયા. આજે કીધું ને, હા, જે સંભાળે તે શેઠ કહીએ, બાકી બધા વેઠ પાપના વેઠિયા. હા, ઉઠાપટક કેટલું દુકાનના માલનું. હા, ઠપકો તો ગુરુદેવશ્રી પાસેથી સાંભળવા જેવું છે. હા, 248 49 નું પાનું, આજે બહુ સરસ વાત આવી, સાંભળીને જ મજા આવી આજે. એ વાત તો એક મિનિટ માટે વાત કરો આપશો. ક્યાં છે? જો તો ઉલકાવી ક્યાં? 247 48 નું ક્યાં? હા, સમયસાર ભરત ક્ષેત્ર નો કેવળ જ્ઞાન નો સૂર્ય બતાવે છે. એના પછી ઓલો કળશ કેટલું સરસ યાદ આપ્યો છે, ભજંતુ નિર્ભર મમી સમભેવ લોકા. છેલ્લા બેન જો તો ક્યાં છે પાનું, મને બતાવો. ડુંગર નો દાખલો આપ્યો અહીંયા. હરી તારી પાસે રે હરી, કદાચ એના પેલા છે. બહુ અદભુત બુદ્ધિ આમ કેવી. 245 જે સંભાળે તે શેઠ, એ જે વાત કરી ને પંક્તિ બોલે, સંભાળે તે શેઠ કહીએ રે એમ કરીને કાવ્ય પંક્તિ આમ આમ ગદ્યમાં જ લખેલું છે. હા, 252 છેલ્લે છેલ્લે જ આવી હતી. બસ બસ ક્યાં છે? 252. હા, જો અહીંયા, જે સંભાળે તે શેઠ, બીજા અનુચર જાણ જોજી. બીજા બધા મજૂરો છે. હા, વચ્ચે છે, જો સાવ નીચે થી. જે સંભાળે તે શેઠ, બીજા અનુચર જાણ જોજી. ભગવાન અનંત ગુણ નો પિંડ પ્રભુ એને અનુભવ થી પોતાને ખ્યાલમાં લીધો, એ શેઠ કહેવાય. બોલો, બાકી બધા હેટા કહેવાય. એ વેઠ વેઠ કરનારા વેઠિયા, બધા શેઠિયા, ધૂળના વેઠિયા. જો ધૂળના વેઠિયા કુંવરજી, આ બધા વેઠિયા કહીએ છીએ તમને. જો કુંવરજીભાઈ બેઠા છે સભામાં, ત્યારે બોલ્યા ગુરુદેવશ્રી, હા, દાદીના ફેરફાર કરે ને રાગ રાગ આખો દી. અહીંયા લાદી છોડવાની બાકી છે ને અહીંયા. હે વંદનાબેન, સાહેબ ને કહો છો? હા, હજી અહીંયા ઈંટો મૂકવાની બાકી છે ને, સિમેન્ટ નો ઓર્ડર તો આપ્યું છે, પણ હમણાં મોદી સાહેબે બધું ના પાડી છે એટલે બધી માથાકૂટો છે. કેટલો આર્ત ધ્યાન સાહેબ, કેટલું સાથે લઈ જવાના, કેટલું ભોગી શકવાના. હા, લાવ્યા તા કેટલા ને લઈ જવાના કેટલા. હા, આ કીર્તો લાકડા ને છાણા રે, જરા સરવાળા માંડજો. વિચાર તો કરો, વિકલ્પોની બરબાદી સિવાય બીજું કઈ નથી.
ઉપયોગમાં ઉપયોગ છે એ વાત હજી કોઠે પડી જ નથી. હા, કેટલી સરસ વાત છે જો. એ કરોડપતિ અને આ અબજોપતિ બધા પાપના પાપના વેઠ્યા. બોલો, પોપટભાઈ જેવા કરોડપતિ બેઠા હોય સભામાં, એની સામે મોડે મોડ કહે છે પાપના વેઠિયા, વેઠ કરનારા વેઠ. હા, ફોજદારની હુકમ આવે ને ફરજિયાત, એને જોવું જ પડે. બહુ સરસ વૈરાગ્યની પ્રેરણા. મજા આવે આમ. આવા આવા પ્રકરણો જયારે હૃદયશ્રીના પ્રવચનોમાં આપણે સાંભળીએ, હૃદય છે ને હલબલી ઉઠે આમ. આપણે ક્યાં પડ્યા છીએ અને ખરેખર આ માર્ગ કેવો છે. એવી રીતે જ્ઞાન સંબંધીની બધી રીતિઓ છે. હવે થોડુંક જો પીડીએફ ફાઇલ હું આપ સૌને સામે મૂકું છું, થોડુંક વાંચી આપ. જો બધાય ધ્યાન આપજો, આ બધી ચર્ચા આપણે કરી છે, આ બધા ચમત્કાર અંગેની વાત, રિદ્ધિ શબ્દની વ્યુત્પત્તિ, ફોર્ચ્યુન કહેવાય, પ્રોસ્પેરિટી કહેવાય, સુપર નેચરલ પાવર એટલે નૈસર્ગિક પ્રતિભા, જેને કે નિસર્ગ પ્રદત્ત સહેજે આત્મસાત થયેલી. હા, ચમત્કાર સાથેની બધી સરખામણી, અણીમાં વૃદ્ધિ અંગેની વાત આજે જ આવી હતી સ્વાધ્યાય પૂજામાં. આપણે નિશંક નિર્ભય રહે હમ સદાહી, અરે સ્વપ્ન મે ભી ન કુછ કામ ના હો. હા, ખ્યાલમાં આવ્યું. કોરોના રહે તો ભલે, જાય તો ભલે, અમે અમારામાં છીએ. જો આ બધું કેવો આમ, કેટલો દેશ કાળ થી આપણે પ્રભાવિત થઈએ છીએ. હા, એક તરફ સમયસર એમ કે આત્મા તો અપ્રભાવિત. હા બેનો સાંભળો છો, એક તરફ કહે કે આત્મા તો અપ્રભાવી, અને આપણા પરિણામો કેટલા પ્રભાવિત થયેલા. બહુ સમજવા જેવી વાત છે. નિશંક નિર્ભર રહે હમ સદાહી, અરે સ્વપ્ન મે ભી ન કુછ કામ ના હો. નિરપેક્ષ રહ કર કરે સાધના નિત. આહા, સાધના હંમેશા. મને તો ખરેખર એક એક પંક્તિમાં દ્વાદશાંક દેખાય. બહુ મને તો બહુ આનંદ આવ્યો. મને તો એક લીટી વાંચો એટલે આગળની લીટી મને બોલવાનું, ગાવાનું, અર્થ કરવાનું મન ન થાય. હા, સમજાય છે? ભૂતપૂર્વ બંગાળ, વર્તમાન ગુજરાત. નિરપેક્ષ રહ કર, નિરપેક્ષ રહો. તાળ પત્રો લખાણા, લખાણા ત્યાં જ મુકાણા, ફરી પાછા મુનિરાજ ત્યાં આવ્યા નહીં. કોણ લખે, કોણ વાંચે, જેના હો ભાગ્ય હશે ઈ આવ્યા વિના, વાંચ્યા વિના રહેવાના નથી. હા, ઓલી ને પરમ બેઠા, હા પીસે તરસ પ્રમાણે, ગાથા અને કળશોની, ઓલી ને પરમ બેઠા. અમે તો આ ગાથાઓ અને કળશોની પરમ ખોલીને બેઠા છે. હમણાં 8 દિવસ માટે 64 રીતિ વિધાનની પરમ ખોલીને બેઠા છે. કોકને તાવ હોય એટલે નહી આવે. ગુરુદેવ એમ બોલે, તાવ હોય તો નહી આવે એનો એ જાણે. પૂછનારા વધી વધીને પૂછે કે કા ભાઈ નથી આવ્યા, અને ભાઈ ને તાવ છે. નિરપેક્ષ રહ કર કરે સાધના નિત, હંમેશા મારી આત્મ સાધના નિરપેક્ષ. ખરેખર
જે ત્યાં એટલું બધું ડૂબેલો હોઉં, ભલે ને આપણે શ્રોતાઓ સામે કરતા હોય કૃષ્ણાબેન, પણ જરાય વૃત્તિ નથી હોતી. એક સિમંદર ભગવાન બસ આપણે સાધના કે રાસ્તે આત્મા કે વાસ્તે ચલ રે રાહી ચલ ચલ રે રાહી ચલ. કાંઈ નહીં દે નિરપેક્ષ રહેકર કરે સાધના નિત, કભી ગ્લાનિ ભય યા અનુત્સાહ ના હો, ક્યારે ગ્લાનિ ના હો, અણગમો ના હો, ભય ના હો, અનુત્સાહ ના હો. તમે બહેનો રોજ વહેલી સવારે પૂજામાં આવો છો? તમે લોકો જસનાબેન આવે છે ને? બરાબર રોજ આવો છો, સરસ. પ્રક્ષાલનમાં પહોંચી જતા હશો? કઈ કઈ અચ્છા બહુ દૂર રહે છે, પણ તમે જો ત્યાંથી ચાલીને આવે, બસમાં આવે, બસમાં જાય, પણ કાર ગાડી વાળાને વાંધો હું છે ખબરદાર. કાલથી બેન ની હાજરી જોઈએ મારે પૂજા. હા આ જેવું તમે જુઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ માંથી બસમાં આવે, બસમાં જાવે, એટલે ક્યાં ભય? જે થવા યોગ્ય થાય છે જાણનારો. ખરેખર બહુ જીવનમાં એટલી બધી ધીરજ કેળવવા જેવી છે. આ જોશનાબેન જોવો ને, પહેલી સવારે 6 વાગ્યાથી અહીંયા આવીને જાય, આવન જાવન 11 વાગે સુધી બેઠા હોય. અરે આ આત્મ સાધનાનો અવસર ભાગ્ય પડે છે. અને ઘર ઘર કહેવાય, મંદિર મંદિર કહેવાય. આજે જો ને શૈલાબેન કેટલા વાગે આવી વહેલા વહેલ સમાચાર, 6 સમાચાર બધા આવી ગયા હોય 10-11 વાગ્યા સુધી. આનંદ થી અમે સામે બેઠા છે એટલે કહું છું, ગ્લાની નહીં, જે પરિસ્થિતિ છે, રોગાદિક છે, જે છે, જો ભયજનક સ્થિતિ હોય એ ઉદયની વિચિત્રતા છે, પણ ભયવંત નહીં થવું, ભગવંત થવું. શું કીધું? બોલો મૃદુલાબેન, બોલો તો શું કીધું? ક્યાં ગઈ ભાણી? હા ભાણી માસી ને શું કહેવાય? હા કેટલી અદ્ભુત વાત છે આ. કભી ગ્લાની નહીં, ભય નહીં. અરે અરે નથી ગજબની વાત. ભય સંજ્ઞા તો દેશ છે. શું કીધું? સાંભળો છો બધા ઓનલાઈન છે, મને કઈ ફેસ દેખાતો નથી. ભય ભય નો કશાયોમાં દ્વેષ થી કરતો છે, ડરવું એ દ્વેષ છે. ડરવું એ દ્વેષ છે કે હા દ્વેષ છે. ભાગીએ કે નહીં એનાથી? રાગ હોય તો ચોટી, અને ભય હોય તો એનાથી ભાગીએ. એ જે ભાગવા વાળી છે ને એ દ્વેષ ના અનુત્સાહ ના, સાહ વિના નો જીવન નકામો જીવન છે. ઉછળ તો હોવો જોઈએ. વયનય વિરોધ ધનસિની સ્યાત્મનાકે, જિન વચ સિરમંતે તે સ્વયં માંત મોહા. જિન વચનો માં રમાણ થા, રમાણ રમો તો મોહ નો વમન થાય. વાતો મે આવીન જગ કી કદાવી, આપણે આવ્યા છીએ વાતો મેં આવી જગ કી કદાપી,
चमत्कार लख कर नहीं मोड़ होवे। अरे पर की निंदा प्रशंसा स्वयं की करके समय शक्ति बुद्धि न खोवे। बुद्धि कोई ना बेचाए भाई है वो तेरे दिया प्रगट जिने पर लक्ष्य नहीं उन पर जिनका पर गौर करे आकाश चले है पार नहीं जिनके बल का पर नहीं प्रयोग करे इनका। वो प्रयोग नहीं कर वो ही बंधु पर प्रयोग नहीं घना वडीलो एवा हो ઇમિટેશન ના પહેરી પહેરી ને આપણે આગળ દાગીના હોય તો પહેરવાની હોશ નથી મન પંછી મર જાવે અને 97મો ભાઈ આવ્યો રાજકોટ તમારા સાસુ માએ મને 9 ગ્રામ નો કઈ પૂછ્યું એ નથી કે ક્યાં છે અને શું છે શું લેવું દેવું આપણે सज धज के जिस दिन मौत की शहजादी आएगी ना सोना काम आएगा ना चांदी आएगी। आ वाली पाछी राखी छे के कई नौ भाव नी प्रीत में जे होय प्रीत हां सच्ची ने वाली विचारो तो ये अपने पर नहीं प्रयोग करे इनका निज ख्याति लाभ जाने तो પોતાની ખ્યાતિ માટે નહીં આત્મખ્યાતિ માટે વપરાશે લોક ખ્યાતિ માટે નહીં। ઉન સમ જડ વૈભવ ટુકરાઓ તબ હોવે વે મુક્તિ સેતુ ત્યારે મુક્તિ ના સેતુ બને। વાંદરાઓએ મળીને સેતુ તૈયાર કરી સીતા મળી પણ સેતુ તો બનવી જોઈએ ને રામની ભાવનાથી તરબોળ થઈ એવું કહેવાય છે। પથ્થરો બધા ડૂબવા લાગ્યા તો હનુમાનજીએ ઓર્ડર આપ્યો ઓર્ડર 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 થર્ડ વેની તૈયારી છે ગાઈડલાઈન અપનાવજો। શું અપનાવજો પથ્થર પર શું લખો પથ્થર પર રામ લખીને નાખો તો દરિયો પણ એને ઉર્ધુ ગતિમાં લઈ જાય ડૂબવા નહીં દે। અરે પથ્થરો પર રામ લખીએ બેન જોસનાબેન તો પથ્થરો નહીં ડૂબે અહીંયા તો ગુરુદેવ રોજ આપણા હૈયામાં આત્મ રામ લખાવે છે તો એ આ પથ્થર ડૂબે છે કેવી રીતે વિશે ભોગ હા એટલે આ અદભુત રિદ્ધિઓનું કરણ 8 પ્રકારની છે મૂળમાં નામ જો બુદ્ધિ રિદ્ધિ બોલો તો આપ સૌ દેખાય છે બધાય બુદ્ધિ રિદ્ધિ ક્રિયા રિદ્ધિ ક્રિયા રિદ્ધિ તપ રિદ્ધિ બલ રિદ્ધિ ઔષધિ રિદ્ધિ રસ રિદ્ધિ અને ક્ષેત્ર બરાબર જો બધાના મૂળ ભેદ અને પેટા ભેદ બુદ્ધિ રિદ્ધિના 18 ભેદો વિક્રિયા રિદ્ધિના 11 ભેદો ક્રિયા રિદ્ધિના 9 ભેદો તપ રિદ્ધિના 7 બળ રિદ્ધિના 3 ઔષધિના 8 રસના 6 ક્ષેત્ર રિદ્ધિના 2 એ બહુ માર્મિક વાત
કહું છું સાંભળો. સમજો બે છે. તમે લોકો ઓનલાઈન જે સાંભળો છો બહુ ધ્યાનથી સાંભળજો, એક સેકન્ડ પણ ઉપયોગ આમ તેમ નહીં કરો. આમાં જો બે રિદ્ધિ છે, છે ક્ષેત્ર રિદ્ધિ બે છે, ત્રણ પણ છે ફળ રિદ્ધિ, ચાર નથી પાંચ નથી, છ છે રસ રિદ્ધિ, સાત છે તપ રિદ્ધિ, આઠ છે ઔષધિ રિદ્ધિ, નવ છે ક્રિયા રિદ્ધિ, પછી દસ નથી અગિયાર છે ક્રિયા રિદ્ધિ, અને પછી સીધા અઢાર છે બુદ્ધિ રિદ્ધિ. અઢાર અગિયાર નવ સાત ત્રણ આઠ છ અને બે. કેવળ જ્ઞાન એમ કહે છે હું આ બધા ટોળાથી જુદો છું, હું રહીશ એકલો. મેં એકાકી એકત્વ લિયે એકત્વ લિયે સબ હી આતે, ધન ધન કો સાથી સમજાતા પર એ ભી છોડ ચલે. એમ કે ભલે ને તમે મારી ગણતરી કરો સેમાં બુદ્ધિ રિદ્ધિ ના અઢાર ટોળકામાં, પણ હું ટોળકામાં નથી માનતો. કાલે મેં કીધું તું ખ્યાલ છે, સંગીત ના નિયમ પ્રમાણે ગાઓ નહીં, અમે જે ગાશું એ સંગીત, અમે જે ગાશું એ સંગીત, અમને નિયમ લાગુ નહીં પડે. જે સંભાળે તે શેઠ કહેવાય. ગુરુદેવજી કઈ સંગીત શાળામાં ભણીને આવ્યા છે? હા, કેવળ જ્ઞાન અળગો રહે છે, અમે ટોળકામાં નહીં રહે, અમે એક જ રહીશું. તમે ગણતરી કરો, ગજબની વાત છે. આગળ વધી આપણે આ બધા ભેદ પ્રભેદ પેટા ભેદોની વાત, અઢાર ભેદોના નામ બુદ્ધિ રિદ્ધિના, ખ્યાલ જ છે આપ સૌને. હવે આજે જે આપણે પૂજા કરી, અણીમાં મહિમા લઘિમા ગરિમા પ્રાપ્તિ પ્રાકમ્ય, આ બધી વિક્રિયા રીતો છે, વિશેષ ક્રિયાઓ. વિક્રિયા એટલે વિશેષ ક્રિયાઓ. જો પૂજામાં તો બધી એટલી અનુકૂળતા ન હોય આપણે અર્થ વગેરે કરવા માટે. રિદ્ધિ નું નામ છે વિક્રિયા રીતિ, અને સ્થાપનાના છંદમાં સમયસાર 72-73 નંબરની ગાથાની ટીકામાં આવેલી વાત માં ક્રિયા નય અને જ્ઞાન નય. જો આ વિધાન ગાવાનું બોલવાનું કે સમય સાથે છે વિક્રિયા રીતે, અને બીજો છંદ જો દ્રષ્ટિ ક્રિયા નય સે હટા કજ તો સબ જ્ઞાન. ક્રિયા નય થી દ્રષ્ટિને હું હટાવું અને અજ્ઞાન ને તજું. દ્રષ્ટિ જ્ઞાન નય પોક્ષ જ્ઞાન નય પર હું દ્રષ્ટિ. જ્ઞાન નય નું ખંડન એકાંત ક્યાં એવું છે? એકાંત જ્ઞાન નય નું ખંડન અને એકાંત ક્રિયા નય નું ખંડન. ત્યાં નિશ્ચયાભાસ અને વ્યવહારાભાસ ના ખંડન ના અર્થ છે, અહીંયા જુદી વસ્તુ છે. બરાબર. હવે વિક્રિયા રિદ્ધિના જે બધા ભેદ પ્રભેદો છે એમાં જો અણીમા મહિમા લઘિમા. અણીમા અણુ જેવડી કાયાને બનાવે શરીરને, કમળની જે દાંડલી હોય કમળ નાલ કહેવાય, એમાં ઘૂસી જાય એવડો આકાર બની જાય એનો. હા, મહિમા મહિમા તો સુમેરુ પર્વત જેવડી કાયા થઈ જાય. મહિમા રિદ્ધિ શક્તિ સે કરતે દેહ બડા કર મેરુ સમાન. પંક્તિ છે, 1,00,000 યોજન તક ઊંચી દેહ બના લેતે અમલા. આવી રીતે મહિમામય આવી લઘિમા. લઘિમામાં એટલું સૂક્ષ્મ પવન કરતા પણ હલકી કાયા, એટલી હલકી કાયા. અહીંયા તો જીમમાં જઈને વજન ઉતારવા માંગીએ, લાખો કરોડો નો ખર્ચો કરીએ પણ વજન ઉતારવાનું નામ, અને ત્યાં ફટાક દઈને વજન. આવું કરીએ ને, સાધના કરીએ તો બધું થાય. ખ્યાલમાં આવે છે? લઘીમા કરીમા, કરીમા એટલે પર્વત જેવડો એવો જબરદસ્ત દેહ બનાવે, ઇન્દ્રાદિક પણ એને ચલિત ન કરશે. બોલો, એવા આવી ચલ કાયાની વાત કરીમા. પ્રાપ્તિ, પ્રાપ્તિ પણ બહુ અદભુત છે. આ બહુ સરસ, જમીન ઉપર બેઠા હોય અને જરીક
આંગળાના તેરવા જમીન પર દબાવે સુમેરુ પર્વતની ચોટીને જઈને સ્પર્શે એટલી ઊંચાઈ એ ઘડીકમાં પહોંચી જાય. પંચમ કાળના ગ્રહસ્થોના પગ પણ જમીન પર નથી અડતા, ઘડીક અંતરિક્ષમાં ચાલતા હોય છે. ધન વધે, પૈસા વધે, માન વધે એટલે પછી આભ પરથી આપણે ચાલવા લાગીએ છીએ. વિચાર ઈશત્વ ઇન્દ્ર સુરાસુર ચક્રી નત હોઉને ઝુકાતે સાદર શીશ. ઈશત્વ, ઈશત્વ એટલે ઈશ્વર પણ. બોલો, સૌ ઇન્દ્રો આવી આવીને, ઇન્દ્ર પ્રતિન્દ્રો આવી આવીને ચરણોમાં નમસ્કાર કરો. આ બધા યશ કીર્તિનો ઉદય હોય ત્યારે આવું બધું. ભલે સૌ ઇન્દ્રો ના તુજ ચરણ શિર નમતા. ઈશત્વ રીતે દુનિયા ઝુકે એના છે. વશિત્વ, બધા એના વશમાં હોય. એક એક આજ્ઞા આપે એટલે બધા એના વશમાં એવી રીતિ હોય. લોક પૂજિત રીતિ. વશીભૂત હો જાતે સબ ઇન્દ્ર નરેન્દ્ર હે જગદીશ. પ્રાકામ્ય રીતિ આ પણ બહુ જબરદસ્ત છે. જળ પર, જળ પર થલની જેમ, જમીનની જેમ, અને જમીન પર ચાલે જાણે કે પાણીની ઉપર ચાલતા હોય. ગજબના બધા રીતિ સક્યો છે. છે લખેલો આમાં, જલ પર થલ સમ, થલ પર જલ સમ, જળ ઉપર એવું ચાલે જાણે કે જમીન પર ચાલે, અને જમીન ઉપર એવું ચાલે જાણે કે જળ ઉપર ચાલે. પ્રાકામ્ય ઈચ્છા મુજબ એવી ગજબની શક્તિ. અપ્રતિઘાત, આનો અર્થ આપણે પૂજા વખતે કરેલી, બહુ ગજબનો અર્થ છે. અરે પર્વતમાં પણ પ્રવેશ કરી જાય પણ પર્વતનો ઘાત એને નંતાતો નહીં. કિસી સે ભી રુકતે હૈ માયાંતર નિર્ગ્રંથ સ્વમેશ. નિર્ગ્રંથ પણ, નિર્ગ્રંથ પણ દેવો દેવો એમને રહે છે. હા, બહુ અદભુત વાત છે ભાઈ, બહુ માર્મિક વાત છે. હા, થોડીક વાત જુઓ તમે આપશો. એક અદભુત વસ્તુ યાદ આવી, આમાં નથી બીજા મોબાઈલમાં છે, સરસ છે. કલ્યાણ આલોયણા જે આપણે કર્યું છે, કલ્યાણ આલોયણા, આલોચના પાઠનું પ્રાકૃતમાં, એનું હવે કામ પૂરું થવામાં છે. એટલે કાલે વગેરે એનું બધું સંકલન થશે. એમાં એક છેલ્લે છેલ્લે એક બહુ સરસ ગાથા આવી, બહુ આનંદ આવ્યો. એમાં જો એવું છે, સાવ છેલ્લે છેલ્લે એમ કહે છે આમાં ભાવના આચાર્ય, કેટલી સરસ વાત કરે છે. હે પ્રભુ, ભાવના જુઓ. દેહ પ્રમાણો નીચો લોય પ્રમાણો વિધમ્મનો હોદી અન્નોણમ જ શરણમ શરણમ સોયેગ પરમપ્પા. જો સદા દેહ પ્રમાણ હૈ ફિર ભી નિશ્ચય સે લોક પ્રમાણ હૈ. પ્રાપ્ત દેહ પ્રમાણ છતાં લોક પ્રમાણ છે. તે એક પરમાત્મા જ મને શરણભૂત છે. બીજો કોઈ મને શરણભૂત નથી. અને આવા મુનિરાજ કેવા જોઈએ? મહાસાહુ 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 દિગંબરા, મહાસાધુ મહાસાધુ. આવા રીતિધારી મહાસાધુ 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 દિગંબરા, એવં તચ્ચં સદા હુજ્જ જાવણો મુક્તિ સંગમો. મહાસાધુ મહાસાધુ મહાસાધુ, બસ એક દિગંબર મહાસાધુ, એક દિગંબર મહાસાધુ બસ મારા રહે. જ્યાં સુધી મને મુક્તિની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી તેઓ મને સમીચીન મુક્તિનો માર્ગ
દેખાડે, સમજાવે, એમના માર્ગદર્શન હેઠળ હું આગળ વધુ. એમ એટલી ગજબની ભાવના. હા, 50મો છંદ છે એ ભાઈ. તો આ થયું અંતર અપ્રતિઘાત. અપ્રતિઘાતમાં એટલે કોઈનાથી આપણી શ્રદ્ધા ન હણાવી જોઈએ, અપ્રભાવી બની રહેવું. મને ઓલો ગુરુદેવશ્રીનો ઓકળાનો દ્રષ્ટાંત યાદ આવ્યો. હા, નદી વહેતી હોય અને એના એને નાના મોટા ઓકળાઓનો ભેટો થાય એટલે દરિયાને જઈને મળે ભળે ત્યાં સુધી તો સુકાઈ. એમ આપણને પણ ઓકળા બહુ મળે, સમજાવો, ઓકળા બહુ મળે. પાંડ તો મંદિરે આવતા હોય, બાઈક પાર્ક કરીને ઉતાવળે ઉતાવળે આપણે આવતા હોય, એમાં નર અને માદા જાતના બે ઓકળા મળે. સમજો છો બધા? ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય લેંગ્વેજ? હેલો અમીન દીકરી, કાં તો નર ઓકળો મળે કાં તો માદા ઓકળા મળે. હા, કેમ છે હવે ઘરમાં? કેમ છે તમારે? સસરાને કેમ છે? સાસુને કેમ છે? ત્યાં સુધી ઓલા બેચારો તો રાજમ બેઠા હોય સિમંદર બાબુ. સમજો આ વાતને હું શું કહું છું? આ જે નાના મોટા ઓકળા છે જે આપણે ભક્તિ ભાવ ને લઈને આવ્યા હોય, બધા ભક્તિ ભાવ આપણા સુકાઈ. ઘરેથી નીકળ્યા બાદ મૌન નીકળવું, મંદિર ભગવાન ના દર્શન કરી ચૂપચાપ પાછો મોટો નીચે કરીને મનરુદાસ ને સાંભળ્યું છે? મનરુદાસ નામનો કોઈ છે? છે, ખ્યાલ છે મગજ ઉદાસ નો ભાઈ. કોઈ અમારી રડ્યા તો ઉભા થઈ ગયા, ઉભા રહીને કોઈને ના નડ્યા. કોઈ અમને નડ્યા તો અમે ઉભા થઈ ગયા, અને ઉભા તો એવા થયા અમે કોઈને નહીં નડ્યા. આ વિવેક ભાન હોવો જોઈએ. કોઈને નડવું નહીં, અને કોઈને નડતર થવું નહીં, અને કોઈ આપણને નડે એવી એવા ઠેકાણે બેસવું. દાદાજીને સામાયિક તો ત્યારે જ કરવાનું મન થાય ઘરમાં જયારે દીકરો સ્કૂલે થી ભણીને આવે. સ્કૂલ માથે નહીં ચડે, દાદુ 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 કરીને માથે નહીં ચડે, અને ભાઈ પાછા દાદાજી ફરિયાદ કરે અરે અમે સામાયિકમાં બેસીએ ને છોકરો આવીને માથે બેસે, કયા પાપ નો ઉદય છે? તમે હાથે કરેલા મહાપાપ ઉદય છે. એવા ટાણે બેસો ને જે ટાણે છોકરો સ્કૂલે ગયો હોય, સ્મશાન જેવી શાંતિ હોય ઘરમાં, ત્યારે ખ્યાલમાં આવ્યું. અપ્રતિઘાત બહુ સારી વાત છે. મેં શુદ્ધ બુદ્ધ વિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી હું, આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્ મેં જ્ઞાનાનંદ સ્વભાવી. અંતરધાન, અંતરધાન રિદ્ધિ કે ધારી હો જાતે હૈ અંતરધાન, હો જાતે અદ્રશ્ય નિમિષ મેં કિંતુ નહીં મન મેં અભિમાન. અમે લોકો ગુરુકુલમાં જયારે ભણતા ત્યારે વરસાદમાં પહાડી એરિયા તો વરસાદમાં ઓલા જેના બહુ પગ હોય, આવડો આવડો કીડો હોય, આવડો લાલ ચોકલેટી કલર, શું કહેવાય એને, કાન ખજુરા જેવા હોય ને, કાન ખજુરા, એ તો બહુ ઝડપથી હાલે, ઓલા સારો ધીમે 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 હાલે, આવડા જાડા જાડા હોય, એને તમે અડો, આમ ઝીણા પણ હોય આવડા આવડા, એને અડો, અડતા વેત જ ઓલા સિક્કા થઈ જાય. પછી અમે લોકો બધા ધોરણ 4-5-6 માં જયારે ભણતા ત્યારે આમ હથેળીમાં 4-4, 8-8, 10-10 થી રાખીએ, આવડા લાંબા લાંબા હોય, પણ એ આવા સિક્કા થયેલા એ હાલે નહીં કે ડૂલે નહીં. સુકુમાર મુનિરાજ ની જેમ આપણા ઉપસર્ગો ને સહન હાલે જ નહીં, જરાય. હા, વોકલ ગાય છે કઈ. હા, તમે વિચાર કરો પછી કેટલીક વાર પછી એમને
ख्याल में आ जाए कि चेलना जेवा कोई जीवो आवीने आपड़ा उपसर्ग ने दूर कर्या छे पछी मोमेंट करे तो एक कीड़ा मकोड़ा ने पण खबर होय छे કે આપણા ઉપર ઉપસર્ગ આવે તો આપણે આપણા સ્વરૂપમાં લીન થઈ જવું એમ નિર્ગ્રંથ મુનિઓને ખબર છે કે જ્યારે ઉપસર્ગની સ્થિતિ આવે તો પોતાના સ્વરૂપમાં અંતર્ધાન થવું હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું હવે તમે શાંત થાઓ શાંત થાઓ શાંત શ્રીમદજીના કાળમાં હવે 2021 માં એમને બોલવાનું હવે જુદું બોલવાનું તમે શાંત થાઓ કે નહીં થાઓ હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું આપણે કહેવાતી કોઈ શાંત થવાના નથી હા આવું આ વિક્રિયા રિદ્ધિઓ અંગેનો સમુચ્ચય વિષય આજે લીધો છે શારીરિક ક્રિયા પ્રક્રિયા અંગેની બધી ચર્ચા વિશેષ પછી લેશો આગળ આપણે આ જોડીએ માં જન્માણીની વંદના માટે निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है जपो दिन रैन जो तेरी शरणा गहे सुपावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोका लोक सो वाणी मस्तक नवो सदा देत होड़